ગુજરાતના રાજકારણની અંદર બહુ મોટા સમાચાર આવે તેવી શક્યતા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ બે હજાર ચોવીસ ની ચૂંટણી માટે છવ્વીસ બેઠકો જીતવા ઘડી કાઢી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત દયાળ વાત કરવી છે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીની ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે તફાવત એવો છે કે ચૂંટણી આવે ત્યારે જ કોંગ્રેસ કુવો ખોદવા નીકળે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી પાંચ વર્ષ પહેલા જ તેનું આયોજન કરે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ તેની સાથે ગુજરાત ભાજપના નેતાઓએ બે હજાર ચોવીસ માં આવી રહેલી લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી છે અને તેમણે વ્યૂહરચના ઘડી કાઢી છે કે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી જશે ભારતીય જનતા પાર્ટી આ બેઠકો જીતે તેના માટે ભારતીય જનતા પાર્ટી જે મહેનત કરી રહી છે અને જે વ્યૂહરચના ઘડી રહી છે તે આ પ્રકારની છે ભૂપેન્દ્ર પટેલની સરકારની અંદર જે પ્રકારે ટિકિટો કાપી નાખવામાં આવી તેવી જ વ્યૂહરચના લોકસભાની ચૂંટણી માટે છે છવ્વીસ માંથી અમારી જાણકારી એવું કે છે છવ્વીસ માંથી બાવીસ થી ચોવીસ લોકોની ટિકિટ કાપી નાખવામાં આવશે અને નવા ચહેરા લોકસભાની ચૂંટણી માટે પસંદ કરવામાં આવશે આમ નો રિપીટ થિયરી ભારતીય જનતા પાર્ટીએ અપનાવી હોવાની જાણકારી મળી રહી છે જેના કારણે જે લોકો કતારમાં છે ખાસ કરી વિજય રૂપાણી નીતિન પટેલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ વાઘેલા જેવા નેતાઓને આશા જન્મી છે કે કદાચ હવે તેઓ ગુજરાતમાં નથી પરંતુ લોકસભામાં તેમને સ્થાન મળે

કે જે લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નથી કોંગ્રેસમાં છે દિગ્ગજ છે તેવા લોકોને ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કરવામાં આવે અને કોઈ મોટી જવાબદારી પણ સોંપવામાં આવે અમારી જાણકારી એવું કહે છે કે બહુ જલ્દી શંકરસિંહ વાઘેલા હવે ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવશે અને કમળનું ફૂલ બે માં કેવી રીતના મોટું થાય તેના પ્રયત્ન કરશે

બે હજાર ચોવીસના ના સંદર્ભમાં હતી શંકરસિંહ માત્ર ગુજરાતમાં જ નહીં દેશના અન્ય રાજ્યોમાંથી પણ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી શકે તેવી તેમની ક્ષમતા છે જોવું રહ્યું હવે શંકરસિંહ વાઘેલા ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય છે અને ભારતીય જનતા પાર્ટી તેમને કઈ મોટી જવાબદારી આપે છે નમસ્કાર